રાજપીપરા નગરપાલિકાના એકસો પાંત્રીસ જેટલા રોજમદાર સફાઈ કામદારોની આજે હડતાલના પાંચમા દિવસે આસિસ્ટન્ટ લેબર કમિશનર અને કામદારોના યુનિયનના પ્રતિનિધિઓએ હડતાળી કર્મચારીઓની મુલાકાત લીધી જેમાં કર્મચારી યુનિયન લીડર કમિશનર સમક્ષ કર્મચારીએ વ્યધી રજૂઆત કરતા જણાવ્યું હતું કે કર્મચારીઓના ને ત્રણ માસનો પગાર મળ્યો નથી દર માસે સાત તારીખે સુધી નિયમિત પગાર થઈ જવું જોઈએ તેની સામે આ આસિસ્ટન્ટ લેબર કમિશનર મકવાણાએ જણાવ્યું હતું કે કર્મચારીઓ નગરપાલિકાના હાથ પગ અને પાયાના પથ્થર છે તેમનો નિયમિત પગાર થવો જ જોઈએ હવેથી સાત તારીખ સુધીમાં પગાર નહીં થાય તો ચીફ ઓફિસર સામે નોટિસ ફટકારી તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની કાયદાકીય સલાહ પણ આપી હતી અને તેમના પ્રશ્નો નગરપાલિકા કક્ષાએ સોલ્વ થઈ શકે તેમ હોવાથી નગરપાલિકા પ્રમુખ જીગીસાબેન ભટ્ટ અને પાલિકા સદસ્યો સાથે પણ આસિસ્ટન્ટ લેબર કમિશનર મકવાણાએ ચર્ચા કરી હતી તેના પ્રત્યુત્તરમાં પાલિકાના પ્રમુખ જીગીસાબેન ભટ્ટે જણાવ્યું હતું કે આજે જ કર્મચારીઓને બે માસનો પગાર કરી દીધો છે ટાઈમિંગ કરવાના અને અન્ય પ્રશ્નો માટે તાત્કાલિક અસરથી બોલાવીશું અને એમાં કર્મચારીઓના પ્રશ્નની રજૂઆત કરીશું રોજમદારના પગાર માટે સ્વભંડોળના નાણાં હોવાથી ના છૂટકે અમારી વેરા વધારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી તેમ જણાવી બોર્ડના કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી કરાવ કરીને સરકારમાં મોકલી અપાશે તેમ જણાવ્યું હતું જો કે છ વાગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રશાંત પરીખનાનો ચાર્જ પૂરો થઈ જતા હોય અને રેગ્યુલર ચીફ ઓફિસર રજા પર હોવાથી ઓફિસરની હાજરી વગર બોલાવા બોલાવી શકાય તેમ ન હોવાથી બોર્ડ મીટિંગ ક્યારે બોલાવાશે તેની ચર્ચાનો વિષય બન્યો હતો બીજી તરફ મજદૂર સંઘના પ્રમુખ કિરણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કર્મચારીઓ પાસે પચીસ થી પાંત્રીસ વર્ષથી રોજમદાર તરીકે કામ કરે છે તેમને તેને કાયમી કરતા નથી પગાર નિયમિત નહીં થાય તો ફોજદારી કરશે પ્રમુખને તાત્કાલિક બોલાવવા સૂચના આપી છે જેમાં અન્ય પ્રશ્નોના નિરાકરણ લાવવા સૂચના આપી છે અને કાયમી ભરતી કરવાના પ્રશ્ને બોલાવવાની અને ઠરાવ કરવાની લેખિત બાહેંધરી નહીં આપે ત્યાં સુધી કર્મચારીઓની હડતાળ ચાલુ રહેશે એમ જણાવતા મંત્રીના ભાગી પડી હતી અને કોઈ ઉકેલ ન આવતા પાંચમા દિવસે પણ હડતાળ ચાલુ રહેતા નગર ગંદકીમાં ફેરવાઈ ગયું હતું દીપક જગતાપ જે રાજપીપરા